બીજી એક્ટિવિટીમાં જઈએ જેમાં એક આપેલા છે કે કોઈ દુકાનદાર આશા અને નિશા ત્રણ જણા વચ્ચેની જે થઈ હોય એ તમને દર્શાવવામાં આવી છે તો આપણે જઈએ એમાં શોપકીપર બોલે છે ગુડ આફ્ટરનુન કેન આઈ હેલ્પ યુ શુપ્રભા બપોરનો ટાઈમ હોય એટલે તમને શુભ શુભ બપોર એમ કહી શકો તમે ગુજરાતીમાં અથવા તો આફ્ટરનુન બપોર પછી તમે ગયા હો અને તમે તમને વિશ કરે ગુડ આફ્ટરનુન એમ કે એવી રીતના કે હું તમને કઈ મદદ કરી શકું હવે આશા કે છે યસ વી હિયર્ડ વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ ડોન્ટ યુ અમે સાંભળ્યું છે આશા એમ કે કે છે છે વી હર્ડ એટલે અમે સાંભળ્યું યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ તમે પંજાબી ડ્રેસ અત્યારના મોડર્ન ઘણા ફેન્સી એવા પંજાબી ડ્રેસ તમે રાખો છો શું નથી રાખતા હવે શોપકીપર કે છે યસ વી ડુ હા અમે રાખીએ છીએ પછી આશા બોલે છે પ્લીઝ શો અસ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર સોફ્ટ કલર્સ એટલે આછા કલર માં હળવા કલર માં અમને થોડા પંજાબી ડ્રેસ જે છે એ તમે અમને થોડા હળવા કલર માં બતાવો તો નિશા કે છે હે વી પ્લાન ટુ પિક અ સારી ડિડન્ટ વી કે આપણે સાડી લેવાનો પ્લાન કર્યો તો વી પ્લાન એટલે કે આપણે યોજના ઘડી હતી સેની તો કે પિક અપ અ સાડી આપણે સાડી ખરીદવાની વાત નક્કી થઈ હતી આપણે એનો પ્લાન બનાવ્યો હતો શું આપણે એવું નહોતું કર્યું હવે આશા બોલે છે યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ હા આપણે એ નક્કી કર્યું તું તારી વાત સાચી છે એમ યસ વી ડીડ આપણે એ નક્કી કર્યું તું બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસ એઝ વેલ પણ એના કરતા આપણે સારા માટે થોડાક આપણે ડ્રેસ પણ બીજા ખરીદવા જોઈએ આપણે બીજા નવા ડ્રેસ પણ ટ્રાય કરવા જોઈએ તો નિશા કે છે લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ હવે નિશા જે છે એની સાથે દલીલ કરે છે કે મારી પાસે આઈ ડોન્ટ હેવ ઇનફ મની મારી પાસે પૂરતા પૈસા નથી એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન અને આપણો પ્લાન પણ આ વસ્તુ આ વસ્તુનો નહોતો કે આપણે કઈ બીજું ખરીદીએ એમ શું આપણે એવું કર્યું હતું તો આશા કે છે નો ઇટ વોઝન્ટ ના આપણે એવું તો નક્કી નહોતું કર્યું હવે શોપકીપર બોલે છે ઇઝ ધેર એની પ્રોબ્લેમ દુકાનદાર એની વાત તો સાંભળી છે એટલે કદાચ એ પૂછવા આવે છે કે શું થયું કંઈ વાંધો પડ્યો છે કંઈ તમને તો આશા બોલે છે યસ ધેર ઇઝ હા અમને થોડીક પ્રોબ્લેમ થઈ છે એક્ચ્યુઅલી કે હા ખરેખર અમને થોડીક પ્રોબ્લેમ થઈ છે વી આર અ લિટલ શોર્ટ ઓફ મની અમારી પાસે થોડા ઓછા પૈસા છે શોર્ટ ઓફ મની એટલે થોડા ઓછા પૈસા છે તો શોપકીપર બોલે છે ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ આ ખરેખર કોઈ પ્રોબ્લેમ આ મુશ્કેલી નથી કંઈ તમારી માટે લુક એટ ધ બોર્ડ લુક એટ ધ બોર્ડ તમે આ બોર્ડ વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ અમે ડિસ્કાઉન્ટમાં અત્યારે અમારી દુકાનમાં અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે તો આશા કે છે વાવ ઇટ્સ ગ્રેટ હવે શોપ શોપકીપર બોલે છે આશા એમ કે છે અરે વાહ તો બહુ સારું કહેવાય પછી દુકાનદાર કે છે આઈ હોપ યુ આર હેપી નાવ આર યુ મને આશા છે કે તમે આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા હશો શું તમે નથી આશા એન્ડ નિશા બે એક સાથે બોલે છે યસ વી આર હવે ડિસ્કાઉન્ટ કૂપન આવે તો તો બધાય હોઉ રાજી રાજી થઈ જાય ને હવે નિશા બોલે છે આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી આશા તું જો પેલો જે ભૂરા કલરનો ડ્રેસ જે છે ને એ મારા ઉપર કેટલો સુંદર લાગશે નહીં હવે આશા બોલે છે બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ પણ એની ઉપર બહુ ભપકાદાર એવું મટીરિયલ છે એકદમ શાઇનિંગ વાળું શાઇન કરતું એવું મટીરિયલ એમાં વાપરવામાં આવ્યું છે શું એવું નથી તો નિશા કે છે યસ ઇટ ઇઝ હા એવું તો છે બટ ઇટ સ્યુટ્સ મી ડઝન્ટ ઇટ પણ એ મને સારું લાગશે સ્યુટ્સ મી એટલે મારા ઉપર ઈ સારું લાગશે તો આશા કે છે યટ ઇટ ડઝ હા એ વાત તો સાચી તારી લેટ્સ પરચેઝ ઇટ ચાલ આપણે એ ખરીદી લઈએ પરચેસ એટલે ખરીદી લઈએ હવે અહીંયા બી આપેલું કે તમારે આ ચિત્રો અહીંયા આપેલા છે આ એનું ટાઈમિંગ છે આ જે છે ને ટાઈમ કે આટલા થી આટલા વાગ્યા આ છોકરી આ બધી પ્રવૃત્તિ કરે છે કે આઠ ને દસ થી આઠ ને દસ થી લઈને આઠ ને પચીસ સુધી નાસ્તો કરે છે આઠ દસ એટલે સવારના આઠ ને દસ થાય ને એ સવારે બ્રેકફાસ્ટ કરે છે પછી આઠ ને ત્રીસ થી નવ ને દસ સુધી છાપુ વાંચે પછી નવ ત્રીસ થી દસ વચ્ચે ઈ ગાડી ધોવે છે દસ ને વીસ થી અગિયાર વાગ્યા સુધી ઈ રેડિયો સાંભળે છે જો અહીંયા રેડિયો વાગી રહ્યો અને એ સાંભળી રહી છે પછી સાડા અગિયાર થી બાર સુધી સ્વિમિંગ કરે છે પછી સાડા બાર થી એક સુધી એ જમવાનો બનાવે છે તો અહિયાં આના ઉપરથી આપણે ટાઈમ સહિત સેન્ટેન્સ બનાવવાના છે કે એ આ કરી રહી છે એવી રીતે એમાં પેલું છે એટ નાઇન એમ સવાર પહેલા બાર વાગ્યા પહેલા શું લાગે એમ દિવ્યા વોઝ વોશિંગ હર કાર વોઝન્ટ શી યસ સી પોણા એટલે પોણા રહી હતી તો ત્રીસ થી દસ વાગ્યા સુધી એટલે નવ ને પિસ્તાલીસ ટાઈમ એમ આવી જાય એટલે કીધું છે અહિયાં યસ શી વોશ પછી કીધું છે એટ વન ફોર્ટી પીએમ પોણા બે વાગ્યાનો સમય એટલે પીએમ લાગે કે દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ

નો શી વૉઝ નોટ અથવા તો નો શી વોઝ પછી છે એટ 10:30 થર્ટી એ એમ દિવ્યા વોઝ લિસ્ટનિંગ ટુ રેડિયો વોઝ શી કે દિવ્યા જે છે એ દસને ત્રીસ વાગે રેડિયો સાંભળી રહી યસ દસને ત્રીસ વાગે તો જો દસ ને વીસથી અગિયાર વાગ્યા સુધી રેડિયો સાંભળે છે અહીંયા એટલે કીધું છે યસ શી વોઝ પછી છઠ્ઠું એટ એટ